મારી વીર પુત્રીઓ, આ કેસરિયા કરવાની ઘડી છે. મારા વાલીડાઓ, અમને સર્ગાપુરીના દ્વારે મળીશું અને સંગાથે કસુંબા કરીશું. કેમ છો દોસ્તો, ફાઇનલી કસુંબોનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. લગભગ 2.5 મિનિટના આ ટ્રેલરમાં ફિલ્મ વિશે ઘણી બધી વાતો જાણવા મળે છે, તો તેના વિશે થોડી વાત કરીએ. આ ફિલ્મ જોવા માટેના પહેલા 5 પોઈન્ટ અમે તમને જણાવી દઈએ. સૌથી પહેલા તો ટ્રેલરને જો મ્યુટ રાખીને જોઈએ તો કદાચ કોઈ બોલિવૂડ કે સાઉથની ફિલ્મ જેવી ટ્રીટમેન્ટ જોવા મળે છે. ઐતિહાસિક ફિલ્મ હોવાથી VFXનો ભરપૂર ઉપયોગ થયો છે. આટલો સારો VFXનો ઉપયોગ, એ પણ સારી ક્વોલિટીમાં, ભાગ્યે જ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યો છે. ટૂંકમાં ડિરેક્ટર વિજય ગીરીએ એક અદ્ભુત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હશે, તે મોટા પરદે સારી રીતે આકાર પામ્યું છે એવું અત્યારથી કહી શકાય. બીજી ધ્યાન દોરે તેવી વાત છે ફિલ્મના ડાયલોગ્સ. રામ મોરી જેવા જાણીતા લેખકની કલમે ધારદાર ડાયલોગ્સ લખાયા છે. ત્રીજો પોઈન્ટ છે ફિલ્મનું કાસ્ટિંગ અને કોસ્ચ્યુમ. દરેકે દરેક પાત્ર જે ટ્રેલરમાં જોવા મળે છે તે જોરદાર લાગી રહ્યા છે, અને સાથે કોસ્ચ્યુમમાં પણ એટલી જ મહેનત દેખાઈ આવે છે. ચોથો પોઈન્ટ છે BGM. ટ્રેલરમાં સાંભળવા મળતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક અલગ જ આઈટ સાથે જુસ્સો ભરવાનું કામ કરે છે, સાથે જ અદ્ભુત સિનેમેટોગ્રાફી. અને છેલ્લે પાંચમો પોઈન્ટ છે ગુજરાતના ભૂલાયેલા ઇતિહાસને આપણી સમક્ષ લાવવા લગભગ બધા મળી 1000 જેટલા વ્યક્તિઓની, કસુંબોની ટીમે જે મહેનત કરી છે તે ટ્રેલરની એક એક ફ્રેમમાં દેખાઈ આવે છે. આટલા બધા પ્લસ પોઈન્ટ જો ટ્રેલરમાં જોઈ શકાતા હોય તો વિચારો કે ફિલ્મ કઈ હદે તમને ઇમ્પ્રેસ કરી શકે તેમ છે. ફિલ્મમાં સનાતન ધર્મ, બલિદાન અને ગુજરાતના શૌર્યની વાર્તા છે. આપણો અત્યારનો ગુજરાતી સમાજ પોતાના જ ઇતિહાસને ભૂલી ગયો છે, તો તેને યાદ કરાવવા, તેની એક ઝલક દેખાડવા આ ફિલ્મ આવી રહી છે. એટલે ટ્રેલર વિશે બીજી વાત ન કરતા પહેલા ટ્રેલર એકવાર અચૂક જોઈ લો. અને ખાસ તો એક ગુજરાતી તરીકે જે લોકો ગુજરાતી સિનેમાને જોયા જાણ્યા વગર વખોડે છે તેને પણ બતાવો. સાથે જ ફિલ્મ જ્યારે આવે ત્યારે એટલી હદે વધાવો કે આ ફિલ્મ નેશનલ લેવલે ગુજરાતનો ડંકો વગાડી દે. અમારું તો માનવું છે કે આ ફિલ્મ કદાચ પહેલા જ દિવસે 1 કરોડ રૂપિયાનું બમ્પર ઓપનિંગ મેળવશે જ. અને જો એવું ન થાય તો એમાં મેકર્સનો કોઈ વાંક નથી, કેમ કે એક સારી ગુજરાતી ફિલ્મ તેમણે સારી પબ્લિસિટી સાથે લોકો સમક્ષ મૂકી છે. તો જો બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ન ચાલે તો તેમાં દર્શકો જ જવાબદાર છે કે જેઓ સારી ગુજરાતી ફિલ્મો જોવા જ જતા નથી. આપણી ભાષા, આપણું ગૌરવ એવું બોલવું સહેલું છે, તો તેને અમલમાં પણ મૂકીએ. અને આ ફિલ્મને વધારે નહીં તો જેટલી આપણે બોલિવૂડ કે સાઉથની ફિલ્મોને કમાણી કરાવીએ છીએ તેટલી તો કરાવીએ જ. બસ, તો ખમકારે ખોડલ સહાય કરે.